नमस्कार विद्यार्थी मित्रों, आपणे छेल्ले टूंका दाखलाओनी अंदर त्रीजो चौथो अने पांचमो दाखलो शीख्या हता। आजे आपणे बीजा दाखलाओ शीखीशुं। दाखला नंबर 6 जेनी रकम छे शीला सुरभी अने संकेतनी भागीदारी पेढ़ीनो रुपया 1,35,000 नफो 3:2:3 प्रमाणमां वेचवाने बदले भूलथी 2:1:3 प्रमाणमां वेच्यो छे। भूल सुधारवा मूड़ी खाते कई असर आपवी पड़शे। सौथी पहेला अहींया आगळ नफा नुकसाननुं प्रमाण बदलाई गयुं छे। भूलथी खोटा प्रमाणमां नफो वेचाई चूक्यो छे, तो आपणे जे भूल सुधारवानी छे, नफो भागीदारोना मूड़ी खाते ऑलरेडी आपणे जमा करी दीधो छे, एटले जेने ओछो नफो मळ्यो हशे तेने आपणे खूटती रकम आपवी पड़शे, અને જેને વધુ નફો મળ્યો હશે તેની પાસેથી વધારેની રકમ પરત લેવાની થશે। સૌથી પહેલાં રકમ ઉપરથી આપણે જાણી શકીએ કે જે નફા નુકસાનની વહેંચણીનું જે સાચું પ્રમાણ છે 3:2:3 છે, જ્યારે ભૂલવાળું પ્રમાણ છે 2:1:3 છે। એટલે સૌથી પહેલાં જે રકમ પરત લેવાની હશે કે જે તે ભાગીદારના મૂડી ખાતે આપણે ઉધાર કરવાની થશે, અને જો પરત આપવાની થશે તો જે તે ભાગીદારના મૂડી ખાતે તે રકમ આપણે જમા કરવાની થશે ભૂલ સુધારણા નોંધ કરવાની છે માટે। સૌથી પહેલાં જે આપણો કુલ નફો છે એને આપણે સાચા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીએ। જે નફો છે એ 1,35,000 છે, અને શીલા સુરભી અને સંકેતની વચ્ચે આપણે સાચા નફા નુકસાનનું પ્રમાણ એટલે કે 3:2:3 પ્રમાણમાં ફાળવવાના છે। તો આપણે 1,05,000 આનો સરવાળો કરીએ, 3:2:3 આનો કુલ સરવાળો 8 થશે, એટલે 3/8, 2/8 અને 3/8 કરીએ તો મળતી રકમ શીલાને મળતી રકમ થશે 50,625, સુરભીને મળતી રકમ થશે 33,750, સંકેતને મળતી રકમ 50,625। આ નફો જમા થશે એટલે મેં અહીંયા આગળ પ્રશ્નનું નિશાન મૂક્યું છે। હવે જે આપણે ભૂલ કરી છે, જે ભૂલવાળા પ્રમાણમાં નફો વહેંચ્યો છે, જેને આપણે ખોટો નફો વહેંચ્યો છે, આ ખોટી રકમ જમા થઈ ગઈ છે એટલે આ રકમને મારે પરત લેવાની થાય, તો આપણે ભૂલ સુધારવા માટે જે રકમ જમા થઈ હોય એને આપણે શું કરીશું, ઉધાર કરીશું। એટલે સૌથી પહેલાં નફાના જે ખોટા પ્રમાણમાં આપણે ફાળવણી કરી છે, નફાનું ખોટું પ્રમાણ છે 2:1:3, તો 1,35,000ને આપણે 2:1:3 પ્રમાણમાં ફાળવીશું, તો એ રકમ મળશે શીલા માટે 45,000, સુરભી માટે 22,500 અને સંકેત માટે 67,500 મળશે। અહીંયા આપણે સમજી શકીએ છીએ કે શીલાને 50,625 મળવા જોઈતા હતા, પણ એને મળ્યા છે 45,000, એટલે એનો મતલબ એવો થાય કે 5,625 રૂપિયા શીલાને ઓછા મળ્યા છે। અહીંયા જે પ્લસનું સાઇન છે એ હું અહીંયા મૂકું છું। સુરભીને મળવા જોઈતા હતા 33,750, એનો મતલબ એને મળ્યા છે 22,500, એટલે એને પણ રૂપિયા 11,250 ઓછા મળ્યા છે, જે મોટું છે એ સાઇન મૂકું છું। એવી રીતે સંકેત છે, સંકેતને મળવા જોઈતા હતા 50,625, પરંતુ તેને મળ્યા છે કેટલા, 67,500, એનો મતલબ સંકેત પાસેથી આપણે રૂપિયા 16,875 રૂપિયા પરત લેવાના થશે। આ બેમાં મોટું નિશાન માઇનસનું છે તો માઇનસ મૂકું છું, તો એનો મતલબ એવો થશે કે શીલાને આટલા રૂપિયા આપણે આપવાના થશે। મેં હમણાં આગળ કીધું આપવાના થશે તો જમા થશે, અથવા તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે સાઇન છે એ સાઇન અહીંયા છે, પ્લસ માટે આપણે અહીંયા જમા કીધું હતું, તો મારે આટલી રકમ તેના મૂડી ખાતે જમા કરવી પડશે। અહીંયા આગળ પણ સુરભીને આપણે બીજા 11,250 રૂપિયા આપવા પડશે, તો અહીંયા જે સાઇન છે એ પણ જમાનું છે, એટલે અહીંયા આપણે જમા કરીશું। જ્યારે સંકેત પાસેથી 16,875 રૂપિયા આપણે પરત લેવાના થશે, તો લેવાના થાય તો આપણે અહીંયા ઉધાર કરીશું, અથવા તો અહીંયા સાઇનની અંદર જે બતાવ્યું છે એ પ્રમાણે ઉધાર થઈશું,
કરીશું. હવે આપણે એની સુધારણા નોંધ કરવાની છે, તો ભૂલ સુધારણા નોંધ કરવા માટે શ્રી ખાલી જગ્યાના ચોપડે આમનોન, આપણે આમનોનની અંદર સંકેતના મૂડી ખાતાને ઉધાર કરીશું અને શિલા અને સુરભીના મૂડી ખાતાને જમા કરીશું. તો આની આમનોન તૈયાર કરી છે મેં. સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875, તે શિલાના મૂડી ખાતે જમા 5,625, તે સુરભીના મૂડી ખાતે જમા 11,250. બાબત જે નફા નુકસાન ખોટા પ્રમાણમાં વહેંચાયેલ તેની ભૂલ સુધારણા નોંધ કરી તેના. ધન્યવાદ મિત્રો. હવે આપણે આના પછી બે એક સરખા દાખલાઓ છે, સારા છે અને જે બોર્ડમાં વધારે પૂછાય છે એવા દાખલા નંબર 7 અને 8નો અભ્યાસ ફરી બીજા વિડીયોમાં કરીશું. ધન્યવાદ.